તારીખ 19 ફેબ્રુઆરી 2021 સમય સાંજે 5:45 આરોગ્ય શાખા ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા COVID-19 અખબારી યાદી બહાર પાડવામાં આવી. નજર કરીએ સૌ પ્રથમ નવા કેસ તેમજ ડિસ્ચાર્જ કેસની વિગત પર, તો આજ રોજ ખેડા જિલ્લામાં COVID-19 કુલ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 3,263 પહોંચ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાંથી કુલ 3,224 દર્દીઓને રજા અપાઈ ચૂકી છે, જ્યારે હાલમાં 22 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. વાત કરીએ આજરોજ નોંધાયેલ પોઝિટિવ કેસની વિગતની, તો આજરોજ નડિયાદ તાલુકામાં COVID-19 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. નજર કરીએ લેબોરેટરી પરીક્ષણની વિગત પર, તો આજરોજ ખેડા જિલ્લામાંથી કુલ 99 સેમ્પલ લેવામાં આવ્યા. જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ 53,475 સેમ્પલ લેવાઈ ચૂક્યા છે, જેમાંથી કુલ 50,478 રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે, જ્યારે 3,263 રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે, જ્યારે 113 રિઝલ્ટ હજી પેન્ડિંગ છે. વાત કરીએ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓની વિગતની, તો એનડી દેસાઈ હોસ્પિટલ નડિયાદ ખાતે 0, સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે 3, હોમ આઇસોલેશનમાં 10, અન્ય હોસ્પિટલમાં 9 મળી કુલ 22 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે, જે પૈકી 1 દર્દી બાયપેપ પર, જ્યારે 1 દર્દી ઓક્સિજન ઉપર સારવાર મેળવી રહેલ છે, જ્યારે 20 દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે. નજર કરીએ COVID-19 રસીકરણની વિગત પર, જેમાં હેલ્થકેર વર્કર પ્રથમ ડોઝ મેળવનાર કુલ રસીકરણ થયેલ લાભાર્થીઓની સંખ્યા છે 12,220. ફ્રન્ટલાઇન વર્કર પ્રથમ ડોઝ મેળવનાર કુલ રસીકરણ થયેલ લાભાર્થીઓની સંખ્યા છે 13,918. જ્યારે હેલ્થકેર વર્કર બીજો ડોઝ આજરોજ યોજવામાં આવેલ સેશન્સ 5, આજરોજ રસીકરણ થયેલ લાભાર્થીઓની સંખ્યા 454, જ્યારે અત્યાર સુધીમાં કુલ રસીકરણ થયેલ લાભાર્થીઓની સંખ્યા 1,381 છે.